મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં શાહપુર પોલીસની બેદરકારી બદલ એક ઈસમની જાહેરમાં કરપીણ હત્યા થઈ છે. પરિવારનું રુદન પણ તમે જોઈ શકો છો. અમદાવાદના શાહપુર ખાતે કુરેશ હોલની સામે પેરેડાઇઝ કોમ્પ્લેક્સની નીચે મંગળવારે સવારે અંદાજે સવારના 9:15 થી 9:30 વાગ્યાના સુમારે બિલાલ અનીસભાઈ બેલીમ નામના ઈસમની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના 30 થી 35 જેવા ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ હતી. પોલીસ ફરિયાદના આધારે 4 ઈસમોને આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મોહસિન, ઇમરાન, વસીમ અને કરીમ ખાનનું નામ સામે આવી રહ્યું છે. હત્યા થનાર ઈસમના જે તે સમયે પરિવાર ઉપર પર અગાઉ હુમલો થઈ ચૂક્યો છે, તેમજ હત્યા થનારના પરિવારજનો દ્વારા શાહપુર પોલીસમાં 20 દિવસ અગાઉ ફરિયાદ પણ આપવામાં આવી હતી. પોલીસ પ્રોટેક્શનની માંગણી પણ કરવામાં આવી હતી, છતાં જાહેરમાં હત્યા થતાં પોલીસ અધિકારીઓ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. મિરઝાપુરમાં અમદાવાદમાં આજે મર્ડર થયું છે, જેમાં કુરેશ હોલ ની સામે પેરેડાઇઝ કોમ્પ્લેક્સ નીચે જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. પોલીસનો કાફલો અહીંયા હાલ ઉપસ્થિત છે. તમામ એમના જે પરિવારજનો છે અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી જાણીશું. આપનું નામ જણાવશો. મોહમ્મદ અરબાઝ હુમાયુ બેલીમ મારું નામ. ઓકે, નામ જણાવો. આજે સવારે હું હતો અહીંયા બહાર ઊભો, મારા ભાઈને અમે લોકો હતા અહીંયા, તો અહીંયા દુકાન ખોલતેલો મારો ભાઈ. ચાર જણા આવ્યા અહીંયા છરીઓ લઈને, મોહસિન, ઇમરાન અને વસીમ ને કરીમ ખાન. ચાર જણા આવ્યા છરીઓ લઈને અને છરીથી હુમલો કર્યો. મારા ભાઈને 30 જેવા ઘા મારેલા છે, ગરદન વલદન કાપી કાઢી છે. મારા ભાઈએ દવાખાને લઈને ગયો તો ત્યાં ડૉક્ટરે કીધું ઓફ થઈ ગયા. ને 9 વાગ્યાનો બનાવ છે. 9:15 વાગ્યાનો સવારે, 9:15. ને 1 મહિના પહેલાં બી મારા 9મા મહિનાની 10 તારીખે બી મારા ભાઈ ઉપર આ જ પ્રકારનો જીવલેણ હુમલો કરેલો. ને આજથી 20 દિવસ પહેલાં બી એક ફરિયાદ 11 તારીખ 10મા મહિનાની એક ફરિયાદ કરી હતી મારા મમ્મીએ. એ બી ફરિયાદમાં વોન્ટેડ છે એ લોકો, મોબાઈલમાં છે આ રહી. કેટલી તારીખે તમે ફરિયાદ કરી હતી? શાહપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. શાહપુર પોલીસ સ્ટેશનમાં મારા મમ્મીએ કરી હતી. 11/10 11/10 એ બી ફરિયાદ કરી હતી. બાદમાં શું થયું? બાદમાં એમને પકડ્યું કે નહીં એ ખબર નથી અમને. કેટલી વખત તમે કુલ ફરિયાદ કરી શાહપુર? બે વખત ફરિયાદ કરી છે. આ 3જી વખત મારા ભાઈનું મર્ડર કરી નાખ્યો એ લોકોએ. એ ધમકીઓ આપતા ધમકી આલતા હતા. રાતે બી મારા ભાઈ ઉપર હુમલો કરવા આવેલો તો રાત્રે બી પતાવી દીધો લો. ને અરે સવારે એકલો મારા ભાઈને, અમે લોકો અહીંયા હતા તો આવીને ડાયરેક્ટ છર્યું જ મારવા ચાલુ કર્યો. મારવાના ઈરાદે જ આવેલા એ લોકો. ચાલુ પ્લાનિંગ મેટર જ છે, પ્લાનિંગ કરેલી એ લોકોએ મારવાનું. હત્યા કરવાનું કારણ શું હોય શકે? કારણ ધંધાની અદાવત. મારો ભાઈનું બી અહીંયા સામે સીટ કવરનો ધંધો છે ને, એનું બી ધંધો છે. કારણ ધંધાની હરીફાઈનો અદાવત રાખીને મારા ભાઈનો ઉપર કરેલો હુમલો. આપ આપના સન હતા જેમની હત્યા થઈ છે? કઈ અદાવત? અદાવત મેં હત્યા દેખી. અદાવત મેં જમીનનો હમલા કરા ઓર ઉસકા બચ્ચા લેકે મેરેથી બાત કરકે ગયા. અમ્મી મેં ગલ્લા ખોલ કે આતા હું ઓર ગલ્લા ખોલને તો મેરા બચ્ચા યું લાશ કી નિમત મેં આઈ તો દેખા તો મેરે બચ્ચે કો હોશી નહીં થા. મેરે બચ્ચે કો કાટ ડાલા ઇન્હોને યહાં યહાં સબ મેં છુરિયા મારી ઓર મેં ગાંડી હો ગઈ. મેરે કો માલૂમ નહીં કે મેરા બચ્ચે મર ગયા. મિરઝાપુર વિસ્તારમાં કુરેશી હોલની પાસે જે પેરેડાઇઝ કોમ્પ્લેક્સ છે, આજે સવારે 9:15 વાગ્યાની આસપાસ એક વ્યક્તિની અહીંયા હત્યા કરી દેવામાં આવી છે. સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે, જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. અગાઉ પોલીસ કંટ્રોલમાં પણ શાહપુરમાં પણ 2-3 વખત અરજીઓ આપવામાં આવી છે, છતાં ક્યાંક ને ક્યાંક કાર્યવાહી ન થતાં આજે અંગત અદાવતમાં, ધંધાની અદાવતમાં ક્યાંક ને ક્યાંક હત્યા કરવામાં આવી છે. આગળના મામલે અમે તમને તપાસ જાણકારી આપતા રહીશું. કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓઈડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.